નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વશિષ્ઠ જેનેસિસ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન રિવિઝન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રિવિઝન લેક્ચરમાં આપણે વ્યાકરણમાં સમાસ વિશેની માહિતી મેળવીશું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો સમાસ એટલે શું સમાસ કોને કહેવાય અને સમાસનું કાર્ય શું છે એ આપણે આજે જોવાના છીએ તો જોઈએ જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દો બને છે તેને સમાસ કહે છે ફરીથી વ્યાખ્યા જોઈએ જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને નવા અર્થવાળો એક શબ્દો બને છે તેને સમાસ કહે છે આ વ્યાખ્યામાં યાદ રાખવા જેવું શું છે વિદ્યાર્થી મિત્રો કે જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાય છે કેવા અર્થવાળા જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો જોડાય છે અને એક નવો અર્થવાળો એક શબ્દો બને છે તેને સમાસ કહે છે બીજી વ્યાખ્યા નવા રચાયેલા પદને નવા રચાયેલા પદને સમસ્ત પદ કે સામાસિક પદ કહેવામાં આવે છે જે નવું પદ રચાય તો એ નવું પદને સામાસિક પદ કહેવામાં આવે છે ત્યાર પછી શબ્દોની કરકસર કરવી શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે સમાસનું કાર્ય શું છે તો શબ્દોની કરકસર કરવી અને કહેવાની વાતને સંક્ષેપમાં કહેવી એ સમાસનું કાર્ય છે ત્યારબાદ સમાસ સમવત્તા આસ જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી સમાસની જ્યારે છંદિ છૂટી પાડવામાં આવે છે ત્યારે સમવત્તા આસ એટલે કે જેમાં સમ એટલે સરખું અને આસ એટલે ગોઠવણી પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ પદોની યોગ્ય ગોઠવણીની વ્યવસ્થા એટલે સમાસ તો હવે આપણે સમાસ વિગ્રહ જોઈએ છે સમાસનો વિગ્રહ કેવી રીતે થાય એ જોઈએ તો સામાસિક પદ બે પદેનું બનેલું હોય છે સામાસિક પદ બે પદોનું બનેલું હોય ત્યારે પહેલા પદને પૂર્વપદ અને બીજા પદને ઉત્તરપદ કહે છે ફરી એકવાર સામાસિક પદ બે પદોનું બનેલું હોય છે ત્યારે પહેલા પદને પૂર્વપદ કહેવામાં આવે છે અને બીજા પદને ઉત્તરપદ કહેવામાં આવે છે જે સામાસિક પદમાં બેથી વધુ પદો હોય સામાસિક પદોમાં બે થી વધુ પદો હોય તેમાં પહેલો પદ પૂર્વપદ અને છેલ્લો પદ ઉત્તરપદ ની વચ્ચેના પદને પૂર્વપદ અને ઉત્તરપદની વચ્ચેના પદને મધ્યમ પદ કહેવામાં આવે છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેના પદને મધ્યમ પદ કહેવામાં આવે છે સમાસના બંને કે એટલે કે બેથી વધુ હોય ત્યારે બધાય પદોને એમની વચ્ચેનો અને એમના વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે સમાસને છૂટો પાડવાનો છે વિદ્યાર્થી મિત્રો અને સમાસને કેવી રીતે છૂટો પાડવાનો છે એ ધ્યાનમાં રાખવાની બાબત છે ફરી એકવાર સમાસના બંને પદો એમની વચ્ચેનો અને એમના વાક્ય સાથેનો સંબંધ વ્યક્ત થાય એ રીતે છૂટા પાડવાની ક્રિયાને વિગ્રહ કહે છે એટલે સ્વાભાવિક રીતે છૂટા પાડવાની ક્રિયાને શું કહેવામાં આવે છે વિગ્રહ વિગ્રહ કહેવામાં આવે છે સમાસનો વિગ્રહ કરતી વખતે સમાસનો વિગ્રહ કરતી વખતે તેના પદો વચ્ચે સંબંધ દર્શાવનાર વિભક્તિના અનુક સંબંધ દર્શાવનાર વિભક્તિના અનુક અનુક એટલે વિદ્યાર્થી મિત્રો પ્રત્યય જે આપણે ખાસ સમાસમાં યાદ રાખવાના છે પ્રત્યય મૂકવામાં આવે છે અથવા સંબંધવાચક પદો મૂકીને એ સમાસનો પ્રકાર દર્શાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સમાસની અંદર પ્રત્યય એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની બાબત છે જ્યારે પણ આપણે છૂટું પાડશું સમાસને ત્યારે પ્રત્યય દ્વારા જ આપણે સમાસને ઓળખી શકશું કે આ પ્રત્યય આ સમાસમાં આવે છે તો ધ્યાન આપજો દાખલા તરીકે અહીં ઉદાહરણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એક પદ આપ્યું છે સામાસિક પદ આપ્યું છે અને પછીનો વિગ્રહ કરવામાં આવ્યો છે આપણે વિગ્રહની વ્યાખ્યા જોઈ ગયા વિગ્રહ એટલે છૂટું પાડવું તો કઈ રીતે સમાસને છૂટો પાડવામાં આવે છે તો જોઈએ એક પદ છે સામાસિક પદ લેણ દેણ તો એને છૂટું પાડવાનું છે લેણ અને દેણ આ રીતે છૂટું પાડશું વધે ઘટે વધે કે ઘટે બરાબર છે એ પદ આપ્યું છે અને પદને આપણે વિગ્રહ કર્યો છે મતલબ કે છૂટું પાડ્યું છે તો વિદ્યાર્થી મિત્રો સામાજિક પદને આ રીતે વિગ્રહ કરીને છૂટા પાડીને આપણે સમાસ ઓળખવાનો થાય છે તો અહીં સમાસના કેટલાક પ્રકારો આપેલા છે વિદ્યાર્થી મિત્રો એ સમાસના પ્રકારમાંથી આપણે આજે બે પ્રકારો જોવાના છે એક ધંધ્વ સમાસ અને એક તત્પુરુષ સમાસ તો એ બે સમાસ વિશેની માહિતી આજે આપણે મેળવવાની છે તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે આ સમાસની પ્રકારોની વિસ્તૃત સમજ આપણે હવે મેળવીશું તો પહેલો સમાસ જે છે એ પહેલો સમાસ છે ધ્વ સમાસ એ સમાસમાં શું છે તો જોઈએ જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્ત્વ ધરાવતા હોય જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે કે સરખું મહત્ત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય વિકલ્પો એટલે કે અને અથવા કે નો સંબંધ હોય તેને ધ્વ સમાસ કહેવામાં આવે છે ફરી એકવાર વ્યાખ્યા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો કે આ ધ્વંદ સમાસની અંદર પ્રત્યય તરીકે સાનો ઉપયોગ કરવામાં આવેલો છે તો જોઈએ ફરી એકવાર કે જે સમાસમાં જુદા જુદા અર્થવાળા શબ્દો સમાન કક્ષામાં એટલે સરખું મહત્ત્ત્ત્વ ધરાવતા હોય સમાન કક્ષાના એટલે કે સરખું મહત્ત્વ ધરાવતા હોય અને તેમની વચ્ચે સમુચ્ચય વિકલ્પ એટલે કે અને અથવા કેનો સંબંધ હોય અને અથવા કેનો સંબંધ હોય તેને દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે નિશ્ચિત પટ પણ હોય છે વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સમાસની અંદર નિશ્ચિત પટ પણ હોય ત્યારે અને વપરાય ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે વિદ્યાર્થી મિત્રો જ્યારે નિશ્ચિત પદ હોય ત્યારે અને વપરાય અને અનિશ્ચિત પદ હોય ત્યારે કે વપરાય આપણે બે પ્રત્યયોનો ઉપયોગ કરવાનો છે અને અને કે પણ અનેનો ઉપયોગ ક્યારે કરવાનો છે જ્યારે નિશ્ચિત પદ હોય ત્યારે અનેનો ઉપયોગ કરવાનો છે અને અનિશ્ચિત પદ હોય ત્યારે કેનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે જ્યારે સમાસને વિગ્રહ કરશું સમાસને છૂટો પાડશું ત્યારે અને અને કે ઉપયોગ કરીને સમાસને છૂટો પાડવાનો છે પણ આપણને ખબર હોવી જોઈએ કે નિશ્ચિત પદ કયું છે અને અનિશ્ચિત પદ કયું છે સમાસને હંમેશા છૂટું પાડીએ ત્યારે આપણે આપણા મનની અંદર એ સમાસને છૂટો પાડવાનો છે અને ત્યારબાદ જ આપણે સમાસનો પ્રકાર ઓળખીને જવાબ તરીકે લખવાનો રહેશે દાખલા તરીકે ભાઈ બહેન દાખલા તરીકે ભાઈ બહેન ભાઈ પૂર્વપદ આગળની વ્યાખ્યા પ્રમાણે આપણે ભાઈ પૂર્વપદ અને બહેન જે છે ઉત્તર પદ છે અને વચ્ચેનું જે પદ જે છે અને એ સંબંધક વાચક શબ્દ છે શું છે સંબંધક વાચક શબ્દો છે એટલે ભાઈ અને બહેન અને પ્રત્યય લાગ્યો છે અને પ્રત્યય લાગે એટલે આપણે સમજી જવાનું કે આ કેવું પદ છે નિશ્ચિત પદ છે ભાઈ અને બહેન એ કેવું પદ છે નિશ્ચિત પદ છે એટલે અને દ્વારા એને વિગ્રહ કરીને આ સમાસ આપણે ઓળખી શકીએ છીએ અન્ય ઉદાહરણો જોઈએ માતા પિતા માતા અને પિતા એ પણ શું છે નિશ્ચિત છે શું છે નિશ્ચિત છે માતા પિતા બરાબર છે એટલે અહીંને પણ અને દ્વારા છૂટું પાડીને સમાસને ઓળખવામાં આવ્યો છે ત્યારબાદ આબોહવા ત્યારબાદ આબો હવા આબો અને હવા શું છે વિદ્યાર્થી મિત્રો આબો અને હવા અહીં પણ અને મૂકીને વાક્યને છૂટું પાડ્યું છે એટલે અહીં પણ એ દ્વંદ્વ સમાસ બને છે ત્યારબાદ બીજું એક ઉદાહરણ છે વેર ઝેર વેર ઝેર વેર અને ઝેર વેર અને ઝેર ત્યારબાદ ત્રણ ચાર ત્રણ અને ચાર ત્રણ અને ચાર આ રીતે વિદ્યાર્થી મિત્રો દ્વંદ્વ સમાજ જે છે એ દ્વંદ્વ સમાસની અંદર અને અને કે દ્વારા વિગ્રહ કરવામાં આવે છે અને જે વિગ્રહ અને અને કે દ્વારા થતો હોય જે પદનો તે દ્વંદ્વ સમાસ કહેવામાં આવે છે તો હું તમને કેટલાક ઉદાહરણો પૂછી લઉં હ બીજા નવા ઉદાહરણો છે હું એ તમને પૂછું છું તેનો તમારે જવાબ આપવાનો છે દાખલા તરીકે એક ઉદાહરણ છે થોડું ઘણું થોડું ઘણું તો અહીં પણ થોડું અને ઘણું ત્યારબાદ દાવ પેચ દાવ અને પેચ દુહા છન દુહા અને છન નામ સરનામું નામ અને સરનામું પ્રેમ શૌર્યો પ્રેમ અને શૌર્યો ત્યાર પછી મોજ મજા મોજ મજા મોજ કે મજા અહીં કે વાપરેલું છે એ મોજ મજા આપણને ખબર નથી એટલે અનિશ્ચિત તરીકે કેનો ઉપયોગ કરેલો છે બરાબર છે ત્યાર પછી રામાયણ મહાભારત રામાયણ અને મહાભારત તો વિદ્યાર્થી મિત્રો આ દ્વંદ્વ સમાજની અંદર તમારે અને અને કે દ્વારા જે પદ જે છે એને છૂટું પાડવાનું છે અને એ પણ મનમાં છૂટું પાડવાનું છે અને ત્યાર ત્યારબાદ જ તમારે એનો પ્રકાર લખવાનો છે તો આ સમાસ જે છે પહેલો સમાસ એ તમને બરાબર યાદ રહી ગયો હશે તો હવે આપણે આગળ વધશું નંબર બે જે સમાસનું નામ છે તત્પુરુષ સમાસ કયો સમાસ તત્પુરુષ સમાસ તો તત્પુરુષ સમાસની વ્યાખ્યા છે બે અથવા બેથી વધારે પદો બે અથવા બે થી વધારે પદો જુદી જુદી વિભક્તિઓથી જોડાઈને એક સમસ્ત પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે ફરી એકવાર બે અથવા બે થી વધારે પદો જુદી જુદી વિભક્તિઓથી જોડાઈને એક સમસ્ત પદ બને છે ત્યારે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે વ્યાખ્યા સમજાવશો તમે બરાબર છે કે તત્પુરુષ સમાસ કોને કહેવામાં આવે છે આ ધોરણ નવની ની અંદર પણ તમે શીખી ગયા છો અને ફરીથી આપણું અહીં પુનરાવર્તન થઈ રહ્યું છે ધોરણ દસમાં પણ એકવાર શીખી ગયા છે ફરીથી આ પુનરાવટનમાં આ સમાસ આપણે મુખ્યો છે તો તમને બરાબર યાદ રહ્યો હશે આગળ સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં સામાન્ય રીતે આવા પ્રકારના સમાસમાં ઉત્તર પદ પ્રધાન હોય છે કેવા સમાસમાં તો તત્પુરુષ સમાસમાં ઉત્તર પદ કેવું હોય છે પ્રધાન હોય છે અને પૂર્વપદ કેવું હોય છે ગૌણ હોય છે પ્રધાન એટલે મુખ્ય અને પૂર્વપદ એટલે ગૌણ એટલે સામાન્ય હોય છે એટલે કે પૂર્વપદ પદ કરતાં ઉત્તરપદ વધારે મહત્ત્વનું હોય છે તત્પુરુષ સમાસમાં પૂર્વપદ કરતાં ઉત્તરપદ વધારે મહત્ત્વનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ તત્પુરુષ સમાસ માટે કોષ્ટક છે એ કોષ્ટકને આપણે ધ્યાનથી જોઈશું બરાબર છે એ કોષ્ટકની અંદર તત્પુરુષ સમાસની અંદર જે કંઈ પ્રત્યે વપરાય છે અને એ સમાસને છૂટો પાડતા પ્રત્યય તરીકે શું આવે છે એની બધી જ માહિતી આપેલી છે બરાબર છે તો નંબર એક વિભક્તિ જે છે એ વિભક્તિ છે પછી કારક છે પ્રત્યય છે ને ઉદાહરણ વિગ્રહ છાટે તો નંબર એક પર છે પ્રથમ વિભ પ્રથમ વિભક્તિ કારકર્તા પ્રત્યેય કહે છે એ ત્યારબાદ નંબર બે દ્વિતીય વિભક્તિ કારક કર્મ અને પ્રત્યય શું છે ને છે પ્રત્યય શું છે ને છે દાખલા તરીકે ઉદાહરણ છે પ્રેમવશ પ્રેમ વશ ઉદાહરણ છે તો એ સમાસને તમારે છૂટો પાડવાનો છે તો કઈ રીતે પાડશો અહીં પ્રત્યય તરીકે એક સાનો ઉપયોગ કરવામાં આવેલો છે નેનો ઉપયોગ કરવામાં આવેલો છે એટલે પ્રેમને વશ શું બનશે પ્રેમને વશ તો તત્પુરુષ સમાસની અંદર ને પ્રત્યય લાગવાથી કયો સમાસ બનશે તત્પુરુષ સમાસ બનશે ત્યાર પછી નંબર ત્રણ તૃતીયા કરણ કરણ કારક તરીકે કરણ છે થી થકી વડે થકી વળે એ શું છે વિદ્યાર્થી મિત્રો આ પણ તત્પુરુષ સમાસનો પ્રત્યય છે તો એનું પણ ઉદાહરણ આપણું છે યોગથી યોગથી મુક અથવા યુક્ત ત્યાર પછી નંબર સંપ્રદાય વિભક્તિ બરોબર છે ચતુર્થી કારક તરીકે સંપ્રદાન માટે વાસ્તે કાજે સારું માટે વાસ્તે કાજે સારું દાખલા તરીકે દેશ દાસ અહીં છે ને વિદ્યાર્થી મિત્રો જોડણીમાં ભૂલ છે સ શંકોરાનો જે છે ત્યાં જબલાનો જો આવશે દેશ દાજ તો દેશ માટે દાજ દેશ માટે દાજ ત્યાર પછી પંચમી અપાદન એમાં પ્રત્યય તરીકે માથી અંદરથી ઉપરથી દાખલા તરીકે ચિંતા મુક્ત તો સામાથી મુક્ત વિદ્યાર્થી મિત્રો આપણે આ પણ પ્રશ્નો આપણી રીતે પણ કરી શકીએ ને ચિંતા મુક્ત તો સામાથી મુક્ત તો ચિંતામાંથી મુક્ત પ્રત્યય કહે છે માથી તો કયો સમાસ બનશે દાખલા તરીકે ઉદાહરણ છે બાહુબળ બાહુ બળ તો બાહુ એટલે હાથ બાહુ એટલે શું હાથ બળ એટલે તાકાત તો બાહુબળ તો સાની તાકાત તો હાથની તાકાત બરાબર છે અથવા બાહુનું બળ હાથનું બળ અહીં પણ કયો પ્રત્યય છે નો પ્રત્યય છે તો નો પ્રત્યય એટલે આપણે તત્પુરુષ સમાસ તરફ જવાનું એટલે સમાસને ઓળખવામાં સહેલાઈ પડે કે નો નાની નું આવે તો તત્પુરુષ સમાસ બને ત્યાર પછી નંબર સાત સપ્તમી અધિકરણ માં અંદર ઉપર એના પ્રત્યય છે તો ઉદાહરણ છે વનવાસ તો વનવાસ તો આપણે સ્વાભાવિક છે આપણે મનમાં પણ પ્રશ્ન પૂછી શકીએ ને વનવાસ સામાવાસ તો વનમાવાસ સામાવાસ તો વનમાવાસ તો તો મા આવે છે શું આવે છે માં આવે છે તો એ પ્રત્યય જે છે આ તો તત્પુરુષ સમાસ છે અષ્ટમી સંબોધન હે અરે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે સમાસ જે છે એ સમાસના પ્રત્યયો ખાસ યાદ રાખવાના છે તમારે હ સમાસના પ્રત્યયો ખાસ યાદ રાખવાના છે અને થી થકી વળે માતે વાસ્તે કાજે સારું ત્યાર પછી માથી અંદરથી ઉપરથી નો ની નું ના માં અંદર ઉપર હે અરે આ તત્પુરુષ સમાસના પ્રત્યે છે જે તમે પદ જ્યારે તમે છૂટું પાડશો ત્યારે આપોઆપ એ તમારા મોડામાંથી બહાર નીકળશે અને એ જરા બહાર નીકળે તમને જો પ્રત્યય યાદ હશે કે આ તત્પુરુષ તત્પુરુષ સમાસ જે છે એ તત્પુરુષ સમાસની અંદર આ પ્રત્યે આવે તો તરત જ તમે એ સમાસને ઓળખી બતાવશો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે સમાસ જોયા સમાસના ઉદાહરણો પણ પણ વધારે પડતા તમારે જોવા હોય તો હું તમને ઉદાહરણો પૂછી લઉં બરાબર છે તમારે એનો જવાબ આપવાનો છે બરાબર છે દાખલા તરીકે તત્પુરુષ સમાજનું ઉદાહરણ છે કૃષ્ણ ભક્ત કૃષ્ણ ભક્ત તો તમારા મનની અંદર તરત જ છૂટું પાડવાનું હોય છે કોનો ભક્ત તો કૃષ્ણનો ભક્ત નો પ્રત્યયો નો પ્રત્યય એટલે સીધું ક્યાં ઓળણવાનું પડે આપણે તત્પુરુષ સમાસ પાસે જવાનું ક્યાં જવાનું છે તત્પુરુષ સમાસ પાસે કારણ કે તત્પુરુષ સમાસનો પ્રત્યય કયો છે નો ના અને નું નું પ્રત્યય છે એટલે નો આવે એટલે આપણો તત્પુરુષ સમાસ બને છે ત્યાર પછી બીજું એક ઉદાહરણ લઈએ દેશ પ્રેમ દેશ પ્રેમ તો દેશ માટેનો પ્રેમ છે છે કોના માટેનો પ્રેમ છે ભાઈ તો દેશ માટેનો પ્રેમ છે તો માટે પણ એ આપણો પ્રત્યય કયો છે તત્પુરુષ સમાસનો પ્રત્યય છે તો માટે આવે છે તો એ તત્પુરુષ સમાસ તરીકે આપણે ઓળખી લઈએ છીએ આ પદ તત્પુરુષ સમાસ છે એમ કહીશું ત્યાર પછી નંદકુંવર બીજો એક ઉદાહરણ છે નંદકુંવર તો શું મન છે નંદનો કુંવર શું મન છે નંદનો કુંવર તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે આજે આ તત્પુરુષ સમાજ જે છે તત્પુરુષ સમાજના વધારેના ઉદાહરણો પણ જોયા અને વ્યાખ્યા સાથે પણ ઉદાહરણ સમજા કોષ્ટક સાથે પણ આપણે સમજા તો આ બે જે સમાસ જે છે એ બે સમાસ તમને બરાબર યાદ રહી ગયા હશે તો અહીં આપણે આજનો જે આ પુનરાવર્તન લેક્ચર જે છે એ આજે અહીં પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ તમને બધાને બરાબર સમજ પડી હશે એવું લાગે